ફ્લોરિંગમાં ગ્લોસી મેટ કે પછી કાર્વિન આ ત્રણ ફિનિશિંગમાંથી કઈ ટાઇલ્સ લેવી જોઈએ? તો જી હા મિત્રો, મારા નવા વિડીયોમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિડીયોમાં જો નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા ટાઇલ્સ સેનેટરી કે કેમિકલ રિલેટેડ તમને ઓલ પ્રશ્નો તમારા મારી ચેનલમાં સોલ્વ થશે તો વિડીયોને સબસ્ક્રાઇબ કરીને જજો. હવે આપણું સૌથી પહેલા આપણું ઘરનું ફ્લોરિંગ બનતું હોય તો આપણે એમાં ગ્લોસી લગાડવી જોઈએ, મેટ લગાડવી જોઈએ કે ભાઈ કાર્વિન ટાઇલ્સ લગાડવી જોઈએ? તો એક આપણે સૌથી પહેલા આવે છે મેટ. અને મેટ વસ્તુ એવી છે કે જો તમારે સાફ સફાઈની પ્રોબ્લેમ હોય, મેટ વસ્તુ એવી છે ને કે આ વસ્તુ છે, હવે આ નીચે લાગેલી છે, આ જે વસ્તુ છે આ મેટ છે. મેટમાં એવું છે કે મેટમાં તમને એમાં સાફ સફાઈનો પ્રોબ્લેમ રહે છે, કેમ કે એમાં ડસ્ટ છે, કચરો છે, ભરાઈ રહેશે. અને બીજું જે આવે છે એ આવે છે કાર્વિન. કાર્વિન વસ્તુ એવી છે કે આ જે પાછળ લાગેલી છે આ વસ્તુ છે કે આ કાર્વિન છે. કાર્વિનમાં તમારે આ લાઇટના રિફ્લેક્શનમાં ચમક આવે છે. અને કાર્વિન વસ્તુ એવી છે કે એ જે ફિલિંગ આપે છે ને તમને, કાર્વિન વસ્તુ એવી છે કે એમાં 70% મેટ હોય છે અને 30% ગ્લોસી હોય છે. એટલે કાર્વિનમાં તમને સાફ સફાઈની પ્રોબ્લેમ નહીં રહે, કેમ કે હાલ સૌથી વધારે જો સેલિંગ હોય તો કાર્વિનનું છે. એ ફ્લોરિંગમાં બી ચાલે છે, બાથરૂમમાં બી ચાલે છે, કિચનમાં બી ચાલે છે, અને એલિવેશનમાં બી લોકો લગાવે છે. એલિવેશનમાં લોકો કટિંગ કરીને લગાવે છે. હવે ત્રીજું જે આવે છે એ આપણે વર્ષોથી યુઝ કરતા આવ્યા છીએ, ગ્લોસી. ગ્લોસી વસ્તુ એવી છે કે એ તમે બધી જગ્યાએ યુઝ કરી શકો છો, બાથરૂમમાં બી યુઝ કરી શકો છો, ફ્લોરિંગમાં બી યુઝ કરી શકો છો, બધી જગ્યાએ. ગ્લોસીમાં શું થાય કે એક તો ગ્લોસી લગાવ્યા પછી મેટ અને કાર્વિન કરતા ઉઠાવ સારો આવે છે. એમાં તમને જે વ્હાઇટનેસ છે, વ્હાઇટનેસ મળે છે. અને લગાવ્યા પછી ગ્લોસીમાં તમારે કોઈ બી વસ્તુ એમના પર કચરો પડ્યો છે તો તમે એક કોરા કપડાથી બી સાફ કરી શકો છો. આમાં તમારો મેન્ટેનન્સ ઝીરો થઈ જાય છે. જ્યારે મેટ અને કાર્વિનમાં અમુક સમય પછી આમાં સાફ સફાઈનો પ્રોબ્લેમ રહે છે. એટલે ગ્લોસી વસ્તુ લગાવ્યા પછી વ્હાઇટનેસ આવે છે, પ્લસ એમાં તમારે એનો જે ઉઠાવ છે એ ગ્લોસીમાં સારો આવે છે. એટલે ફ્લોરિંગમાં કાર્વિન બી લગાવી શકો, પણ મેટ વસ્તુ છે, મેટ તમે ના લગાવો તો સારું. મેટ ક્યાં લાગે છે? મેટ તમારે જ્યાં ઓપન ટેરેસ છે કે જ્યાં પાણી પડે છે ત્યાં તમે મેટ લગાવી શકો છો, કેમ કે ગ્લોસી હશે તો સ્લીપ થઈ જશે. એટલે મેટ વસ્તુ છે એ છે કે પાર્કિંગ છે કે પછી ઓપન ટેરેસ છે કે ઓપન એરિયા છે ત્યાં તમે મેટ લગાવી શકો છો. બાકી ફ્લોરિંગમાં પહેલી ચોઈસ હંમેશા ગ્લોસી રાખવાની. અને ગ્લોસીમાં હોલ છે, ચાલો કે તમારે કાર્વિન લગાડવું છે કે મેટ લગાડવું છે, તો હોલ છે જ્યાં છે હોલમાં તમે ગ્લોસી લગાવી દો. અને બેડરૂમ છે કે પછી ઓપન ટેરેસ છે તો એમાં તમે કાર્વિન લગાવી શકો છો. એટલે ઓપન ટેરેસમાં તો તમે મેટ લગાવી દો. બાકી બેડરૂમ છે કે બેડરૂમમાં તમારે જો હેરિટેજ લુક લાંબો હોય કે બધા બીજા કરતાં થોડો હટકે લુક લાંબો હોય તો તમે કાર્વિન લગાવી શકો છો. બાકી ફ્લોરિંગમાં ગ્લોસી લગાડો એટલું સારું, સાફ સફાઈની પ્રોબ્લેમ નહીં અને લગાવ્યા પછી ઉઠાવ આવશે. તો વિડીયો ગમ્યો હોય, વિડીયો આટલા સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અને વિડીયો જો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા સાથે શેર કરજો. તો બસ, અસ્તું.